સરવાળા બાદ બાકી કઈ રીતે કરવા એ આપણે જોયા હવે આપણે અહીંયા જોઈશું ગુણાકાર બે શ્રેણીક ગુણાકાર બરાબર બે શ્રેણીક ગુણાકાર

એ નામનો કોઈ પણ શ્રેણિક હોય એનો ક્રમ એમ ઇન્ટુ એન હોય બરાબર એનો ક્રમ શું હોય એમ ઇન્ટુ એન હોય અને કોઈક શ્રેણી બી છે બરાબર એનો ક્રમ શું છે એન ઇન્ટુ પી છે બરાબર એના ક્રમ શું છે એન ઇન્ટુ પી હોય તો તેમનો ગુણાકાર શું થાય તમારે ગુણાકાર કરવા બદલ શું જોઈએ એ ગુણ્યા બી બરાબર એ આનો મતલબ શું થાય એ ગુણ્યા બી થાય ને એનો મતલબ શું થાય આને સરવાળો હોય તો એ પ્લસ બી થાય તો એનો ક્રમ શું થઈ જશે તમારો એનો જે ક્રમ હશે ને એ તમારો એમ ઇન્ટુ પી થઈ જશે શું થઈ જશે એમ ઇન્ટુ પી થઈ જશે બરાબર ને તો શક્ય છે બાકી શક્ય હોય નહીં બરાબર મને ખબર નહીં પડી હોય મને ખબર છે અહીંયા આગળ તો તમને હું એક ઉદાહરણમાં સમજાવ અહીંયા જોઈ લો અહીંયા જો શક્ય ગુણાકાર ક્યારે શક્ય જો એ તમારો શું છે એમ ઇન્ટુ એન છે બરાબર બી તમારો શું છે એન ઇન્ટુ પી છે બરાબર તો જો અહીંયા હું લખી ગાળું એમ અને એન લખ્યો જો આ પહેલો એમ અને એન લખ્યો બીજો લખ્યો મેં એન અને પી લખ્યો બીજે મેં શું લખ્યો છે એન અને પી લખ્યો તો અહીં સુધી તમારે આ જે અંદરની જે બે સંખ્યા છે ને એ કેવી હોવી જોઈએ હંમેશા સરખી હોવી જોઈએ કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ અંદરની સંખ્યા તો જ ગુણાકાર થશે બરાબર તો જ ગુણાકાર થશે બાકી ગુણાકાર થશે નહીં બરાબર આ બધી અંદરના બે છે ને એ કેવા હશે

અને ચારનો છે એનો ક્રમ કયો છે ત્રણ અને ચારનો ચલો આપણે ચેક કરીએ જો અહીંયા લખી ગાળું બે ત્રણ અહીંયા કેટલા લખી ગાળો ત્રણ અને ચાર તો હવે જો આ બંને કેવા છે સરખા છે તો ગુણાકાર શક્ય તો શું છે ગુણાકાર શક્ય શક્ય આ બંને સરખા ના હોય અંદરના તો ગુણાકાર શક્ય નથી તો જે મને નવો એ બી મળશે એ તમારે કયા મળશે જે તમારો બારનો છે એ એટલે નવો મને કેટલો મળશે બે બાય ચારનો મળશે કયો મળશે બે બાય ચાર નો આ રીતે મળશે નવો જે મને જે ગુણાકાર હું કરીશ ને જે મને જવાબ મળશે ને એ તમારો બે ગુણ્યા ચાર નો મળશે કેટલાનો સમજી લો એક્ઝામ્પલ ચલો એક શ્રેણિક છે એ નામનો એ જોઈ લો અહીંયા મળો બે અને એક પાંચ અને બે સાત અને ત્રણ આવો છો બી શ્રેણિક છે ને એ આવો છે ત્રણ ચાર અને પાંચ છે અહીંયા છે બે સાત અને બે છે અહીંયા છે એક નવ અને શું છે 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 બરાબર હવે કેટલાનો તો રો કેટલી છે એક અને બે અને કોલમ કેટલી છે એક બે અને ત્રણ તો કેટલા બાયનો છે બે બાય ત્રણનો નો છે બરાબર બી છે ને જો રો કેટલી છે એક બે ત્રણ અને કોલમ કેટલી છે એક બે ત્રણ તો કેટલાનો છે ત્રણ ત્રણ ગુણ્યા ત્રણનો નો છે તો જો હવે આનો ગુણાકાર શક્ય છે એ બી બરાબર ગુણાકાર શક્ય છે તો આપણે કરી જો આ કેટલો છે બે અને ત્રણ અહીંયા કેટલો છે ત્રણ અને ત્રણ હા તો જો અંદરના બે જે ત્રણે ત્રણ છે એ આપણને ક્યાં મળે છે સરખા મળે છે તો ગુણાકાર શક્ય છે અને નવો એબી શું બનશે તમારો આ બે અને આ ત્રણ તો નવો તમારે શું મળશે બે ગુણ્યા ત્રણ નો તમને નવો એબી મળશે જે તમને નવો મેટ્રિક્સ મળશે એ તમને કેવા મળશે બે ગુણ્યા ત્રણ નો મળશે બરાબર તો આ છે તમારો ગુણાકારનો નિયમ ખાસ કરીને ગુણાકારનો નિયમ યાદ રાખજો બરાબર હવે ગુણાકાર કરવો કઈ રીતે

કોલમ જોડે કરો પેલા આપણે રો લઈ લઈએ તો આમાં રો કઈ છે તો જો એક આ છે બે પાંચ અને સાત એક આ રો છે અને બીજી કઈ રો છે આની એક બે અને ત્રણ છે બરાબર એનો ગુણાકાર કરતા તમારે આની કોલમ જોડે કરવાના તો કોલમ કઈ થશે આની ત્રણ ચાર ને પાંચ આ તમારી પહેલી કોલમ થશે બીજું કોલમ કઈ થશે બે સાત અને બે આ તમારે શું થશે

નવ પંચા પિસ્તાલીસ અને સાત ચોક અઠ્યાવીસ ચલો થઈ ગયો હવે બીજી રો નો આ ત્રણે ત્રણ કોલમ જોડે કરીએ તો શું થશે એક તરી ત્રણ ચાર દુ આઠ અને પાંચ તરી પંદર ચલો એક જોડે થઈ ગયા હવે જોડે કરીએ બે એકા બે સાત દુ ચૌદ અને ત્રણ દુ છ ચલો હવે ત્રીજી જોડે કરીએ તો શું થશે એક એકા એક પ્લસ નવ અઢાર અને ત્રણ ચોક બાર ચલો હવે આને કરી ગાડીએ સરવાળો કરી ગાડીએ દરેકનો જો આપણું જે નવો આવશે ને તમને કીધું જે નવો આપણને એ બી મળશે ને એ બે બાય ત્રણ નો મળશે એટલે બે રો હશે અને ત્રણ કોલમ હશે નવો એ બી બરાબર ને ચલો સરવાળો કરી દઈએ શું થઈ જશે છ પ્લસ વીસ પ્લસ પાંત્રીસ કેટલા થઈ જશે અહીંયા આગળ એકસઠ

એકત્રીસ તો તમને મળી ગયો જો રો કેટલી છે એક અને બે કોલમ કેટલી છે એક બે અને ત્રણ તો નવો એ બી તમને મળી ગયો બરાબર આ તમારો જવાબ તો કરવાનું શું છે કશું જ નહીં જે તમારો જે છે ને રો નો સરવાળો તમારે કોની જોડે કરવાનો છે ગુણાકાર જો પહેલી રો હોય તો જેટલી કોલમ છે એટલી કોલમ જોડે કરી દેવાની પછી બીજી રો હશે ને જેટલી કોલમ હશે એટલી જોડે કદાચ જો ત્રીજી બી રો હોય તો જેટલી કોલમ હોય એટલી વડે તમારે કરી દેવાની તો તમારે થઈ જશે એ અને બીનો ગુણાકાર થઈ જશે બરાબર ગણીકર શું હું તમને પૂછું એ અને બી નો કહું તમને બરાબર તો ગણીક બી અને એનો પણ કહી શકું કે બી અને એનો ગુણાકાર તમને પૂછું કે એ બી બરાબર બી એ સરખો છે ના કેમ કે એ બી નો ગુણાકાર અલગ થશે અને બી એનો ગુણાકાર અલગ થશે કારણ કે બી એનો હું કરવા જઈશ તો અહીંયા રો લઈશ અને આને હું કોલમ લઈશ આ ત્રણ ને રો લઈશ ને અને આ બે ને શું લઈશ હું કોલમ લઈશ તો એ બી તમારો ગુણાકાર કેવો થઈ જશે અલગ અલગ થઈ જશે ચાલો એક નવો પોઈન્ટ છે ખાસ બીજો છે ચલો નવો પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીએ તો તમારે બે શ્રેણીનો જે ગુણાકાર છે એ તમારો થઈ ગયો બરાબર ને ખાસ ધ્યાન રાખજો તમારે જે બે શ્રેણીનો ગુણાકાર ક્યારે શક્ય છે જ્યારે તમારા બંનેનું અંદર સરખો હશે ત્યારે જ શક્ય છે બરાબર ને અને જે નવો મળશે એ તમારે બે બારના જે હશે એના બે ગુણ્યા ચાર કરશો તમારો એ નવો મળી જશે

એટલે કે કોલમ એક બીજા પ્રકારની ગોઠવણી કહે છે બરાબર એક બીજી આની કન્ડિશન જોઈ લો બરાબર ને અહીંયા રો અને કોલમ સમાન હોવા જરૂરી નથી ભણ્યા એ શ્રેણીક અલગ છે અને નિશ્ચાયક વસ્તુ અલગ છે બંને અલગ અલગ છે ધ્યાન રાખજો શ્રેણિક અને નિશ્ચાક એને તો શું કે રો અને કોલમ સમાન હોવા જરૂરી નથી કોની જરૂરી નથી તો અંદર કોની અંદર શ્રેણીકની અંદર શ્રેણીક આપણે ઘણી વખત જોયું હા સરવાળા બાદ બાકી કરવા હોય તો રો અને કોલમ સમાન હોવા જોઈએ પણ જો તમે ગુણાકાર કરો તો ત્યાં તમને કીધું છે કે તમારો રો અને કોલમ બંને સરખા હોવા જોઈએ નહીં બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે તમે જો એકમવાળો તમે એક્ઝામ્પલ લો ડાયગ્નોકોલ વાળો તમે એક્ઝામ્પલ વિકણી વાળો લો બરાબર ને બધા એક્ઝામ્પલની અંદર તમે જો તમને કીધું છે કે ત્યાં આગળ તમારો રો અને કોલમ હોવા સરખા હોવા જરૂરી છે નથી ને બરાબર ત્યાં સમાન હોવા જરૂર નથી પરંતુ નિશ્ચાક જે હશે ને તમારો જે તેમાં રો અને કોલમ હોવા કેવા હોવા સમાન સોરી આ શું છે શ્રેણિકની એક પ્રકારની ગોઠવણી છે શું છે એક પ્રકારની ગોઠવણી કરવાની છે બરાબર તમે અહીંયા મેં એક બીજા પ્રકારની મેન વસ્તુ એવું છે શું છે બીજા પ્રકારની ગોઠવણી અહીંયા પણ શું છે એક બીજા પ્રકારની ગોઠવણી છે બરાબર તો જેની કિંમત હોય બી શકે અને નહીં પણ હોય શકે બરાબર કોની શ્રેણીકમાં કેવું હોય એક જસ્ટ ગોઠવણી હોય છે એની કિંમત હોય અને ના પણ હોય તમે જો સરવાળા ગુણાકાર તમે કરો તો કિંમત મળે પણ તમે જો એકમ તમે એકમ આપણે જોયા બરાબર ને પછી આપણે સીમેટિક જોવા જોયા સંબંધી વાળા વિસંબંધી વાળા જોયા તો ત્યાં તમારે એવું જરૂર નથી કે તમને સંખ્યા મળે જ મળે બરાબર ને પરંતુ तमारा निश्चयक नहीं अंदर तमने संख्या मल कोई बराबर ने स्ट्राइक लगो तो स्ट्राइक में संख्या हो सके सॉरी संख्या लेकिन कीमत कीमत हो सके के ना हो सके परंतु निश्चयक नहीं अंदर एक चौकस कीमत मल ना मतलब छिल्ले तमने एक जवाब मल बराबर सो मल एक चौकस कीमत બરાબર ને હવે અત્યાર સુધીમાં આપણે શું કાઉન્સની અંદર મૂકતા આની અંદર મૂકતા પરંતુ નિશ્ચાક જે હશે ને એનો ફિક્સ છે એને આ રીતે બે ઊભી લાઈન ની અંદર મૂકવાનું બરાબર ને શનિ અંદર મૂકવાનું બે ઊભી લાઈન ની અંદર મૂકવાનું તો તમને એક્ઝામની અંદર પૂછી શકે કે શ્રેણિક અને શું તફાત છે તો એ તફાત તફાત આ છે પહેલો શું તફાત છે કે શ્રેણિકની અંદર શું હોય રો અને કોલમ સમાન હોવા જરૂરી નથી જ્યારે નિશ્ચયની અંદર શું છે રો અને કોલમ સમાન હોવા જરૂર છે શ્રેણિક કેવી છે એક પ્રકારની ગોઠવણી છે જેની અંદર કિંમત મળે કે ના મળે કિંમત મળે કે ના મળે જયારે નિશાંક શું છે એક પ્રકારની ગોઠવણી પણ છે પણ એની અંદર એક ચોક્કસ કિંમત હોય છે શું હોય છે એક ચોક્કસ કિંમત હોય છે બીજું શું છે તમારો જે નિશ્ચાક છે ને એ તમારા બે ઊભી લાઈનમાં કોઈ બી અંદર તમે મૂકી શકો હવે જો ગોઠવણી કઈ રીતે કરવાની છે એ રીતે ગાડો અહીંયા આગળ જોઈ ગાડો ચલો જોઈએ એક એક્ઝામ્પલ જોઈએ હવે જો મેં તમને કીધું ચોક્કસ કિંમત મળી જાય દાખલા તરીકે એક તમારો નિઃશાક આ રીતે બે આઈટે લાઈનમાં જોઈએ બરાબર અહીંયા ત્રણ છે અહિયાં ચાર છે અહિયાં એક છે અને અહીંયા પાંચ છે જો હવે આની કિંમત કેવી મળે આ સામ સામે ગુણાકાર કરવાનો જો આમ સામસામે આનો ગુણાકાર આની જોડે કરવાનો અને આનો ગુણાકાર આની જોડે કરવાનો ફરી હું અહીંયા લખી બી ગાડું ત્રણ ચાર એક અને પાંચ તો આની કિંમત મળશે પાંચ તરી પંદર બરાબર અને માઇનસ કરવાનો ચાર એકા ચાર તો આની કિંમત કેટલી મળી ગઈ અગિયાર મળી ગઈ બરાબર આ તો એક સિમ્પલ છે આ તો બે બાય બે નો છે બે ગુણ્યા બે નો છે હવે આગળ આવશે પછી સમજાય એક બીજો એક્ઝામ્પલ લઈ લઉં ચાલો અહીંયા લઈ લો તમારા પાંચ અને અહીંયા લઈ લો વીસ અહીંયા લઈ લઈએ ત્રણ અને અહીંયા લઈ લઈએ બાર તો શું થઈ જાય સામે બાર પંચા સાઠ માઇનસ વીસ તરીકે આની કિંમત શું મળી જાય જીરો તો એક નિશ્ચિત કિંમત તમને નિશ્ચિતની અંદર મળે જ્યારે જરૂર નથી કે અંદર તમને એક પર્ટિક્યુલર એક પર્ટિક્યુલર તમને કિંમત મળે કે ના મળે બરાબર હવે અહીંયા જોઈ લો હવે મેન વસ્તુ હું જે ચાલુ કરું છું ને હવે જોઈ લો મેન વસ્તુ બરાબર અહીંયા જોઈ લો જે વસ્તુ આપણે ચાલુ કરીએ છીએ બરાબર હવે ત્રણ બાય ત્રણ હું લઉં તો કઈ રીતે પોસિબલ છે બરાબર એક એક્ઝામ્પલ લઈ લઉં બરાબર ને એ તમારો આ કોઈ પણ એક શ્રેણિક છે બરાબર આની અંદર કિંમત છે આની એક બે અને ત્રણ ચાર પાંચ અને છ સાત આઠ અને નવ જો અહીંયા હું ફરી લખી કાઢું છું કારણ કે આનું રીઝન બીજું છે સેમ લખ્યું છું બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે જોઈ લો અહીંયા આગળ તમારે શું છે આ કેટલાનો છે ત્રણ બાય ત્રણનો નો છે કેટલો છે ત્રણ બાય ત્રણનો નો છે એક બે ત્રણ મેં તમને શું કીધું નિશ્ચાકની ની અંદર હોઉં અને કોલમ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ આને ભૂલીજો અત્યારે આનું કોઈ કામ નહીં આ તો મેં એક્સ્ટ્રા લખ્યું છે સેમનું સેમ કારણ કે ગણતરી કરવા માટે કરીને તમને બતાવવા માટે લખ્યું છે બરાબર અહીંયા આગળ ત્રણ કોલમ છે ત્રણ બાય કેવો હોવો જોઈએ સરખો હોવો જોઈએ બરાબર ને હવે અહીંયા જો નિશ્ચાકની કિંમત કઈ રીતે મળી જાય તો એના માટે સૌથી પહેલા મારે શું કરવું પડશે એક ઉપનિશાક લેવો પડશે શું લેવો પડશે કિંમત મેળવવા માટે જો આવા મને બે બે સરખા મળશે ને તો જ હું કિંમત શોધી કાઢીશ જેમ આપણે અહીંયા બે સરખા કરે છે ને આ બે બાય નો છે બે બાય નો છે પણ અહીંયા ત્રણ બાય ત્રણ નો છે તો મારે પહેલા શું કરવા પડશે દરેકને મારે બે બાય ના કરવા પડશે એટલે શું થશે મને એક કિંમત મળશે તો એના માટે હું શું કરીશ ઉપનિશ્ચાક કરીશ શું કરીશ કઈ રીતે તો જો અહીંયા આગળ જોઈ લો આને હું લખી શકું એ એ બાર અને એ શું લખી શકું એ તેર બત્રીસ અને તેત્રીસ હવે જોઈ લઈએ સૌથી પહેલા અહીંયા આ જો રકમને ધ્યાન રાખજો અહીંયા જો આ સૌથી પહેલા હું આ એકનો લઉં બરાબર એટલે કે એ વન નો લઉં બરાબર પછી હું કયો લઈશ તમારો અહીંયા આગળ જે છે આપડે બી વન નો લઈશ પછી કયો લઈશ તમારો લઈશ ઉપર એ ટુ લઈ લઈએ શું લઈ લઈ લઈએ લઈએ એ આ ત્રણે આપણે ઉપનિશ્ચા કરીએ જે હોય ને એના જ આપણે ઉપનિષ્ઠાક કરવાના છે બરાબર પહેલો હું લઈ લઉં એ વન એ વન નો લઉં ને તો ધ્યાન રાખો એનો ઉપનિષ્ઠાક કેટલા થશે જો અહીંયા ધ્યાન રાખો હું તમને આ રીતે પછી સમજાવીશ પહેલા આપણે શું કરી કાઢીએ આ જ્ઞાન બતાવી કાઢીએ બરાબર તો એ વન લેવાનો છે ને તો શું કરી કાઢો ખબર આની આખી કોલમ માઇનસ કરી ગાઢો અને આની આખી કોલમ રો માઇનસ રો માઇનસ કરી અને આની આખી કોલમ કરી તો જવાબ કેટલા આવશે પાંચ છ આઠ અને નવ થઈ ગયો બરાબર થઈ ગયો ને અહીંયા આગળ બરાબર ચલો હવે મારે એ ટુ નો લેવો છે કોનો લેવો છે એ ટુ નો તો અહીંયા જોઈ લો મારે હવે કોનો લેવો છે આ એ ટુ નો લેવો છે તો શું કરશે આની આખી કોલમ જશે અને આની આખી રો જશે તો જવાબ કેટલા મળશે તમને અહીંયા આગળ ચાર છ અને સાત નવ બરાબર હવે એ રીતે મારે કોનો લેવાનો છે એ થ્રી નો લેવાનો છે તો ફરી હું અહીંયા આગળ લખી કાઢું છું ફરી એક બીજો લખી કાઢું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આ ત્રણ નો લેવા છે તો આની આખી કોલમ જશે અને આને આખી રો જશે તો જવાબ શું મળશે આપણને ચાર પાંચ સાત અને આઠ તો આ રીતે તમને ઉપનિષ્ઠા મળે અને પછી છેલ્લે હું શું કરીશ એની ગણતરી હું કરી ગાડીશ બરાબર ને આનો નાનો હું ગુણાજો આનો નાનો સામે ગુણાકાર કરીશ જે અહીંયા કર્યો એ રીતે બરાબર આનો નાનો સામે ગુણાકાર કરીશ બરાબર આનો નાનો સામે ગુણાકાર કરીશ આનો નાનો સામે ગુણાકાર કરીશ આનો નાનો સામે ગુણાકાર કરીશ અને આનો અને આનો સામે ગુણાકાર કરીશ તો મને જે એક જવાબ મળી જશે એ તમારો જવાબ બરાબર ને જે મળશે એ તમારો શું થઈ જશે જવાબ હવે જોઈ લો આનો નિશ્ચય આપણે શું લીધો એક લીધો આનો શું લીધો બે લીધો બરાબર અને આનો મેં શું લીધો ત્રણ લીધો શું લીધો આનો મેં શું લીધો ત્રણ લીધો છે બરાબર ને તો પછી એને જે ગુણાકાર કરવાના છે એવું તમને પછી સમજાવું પહેલા આટલું સમજી લો અહીંયા સુધી થઈ ગયું ને તો આ રીતે આપણે ઉપસ્યાક શોધવાના રહેશે ચલો એક બીજું કોઈ પણ લઈ લઉં અહીંયા આગળ સરવાળા બાદ બાકી આપણે ગુણાકાર પછી કરે અહીંયા કોઈ લઈ લઈએ બે ચાર છ ત્રણ બે એક એક ચાર અને પાંચ આ છે બરાબર તો સૌથી પહેલા મારે શું કરવાનું પડશે ઉપનિશ્યાકો સુધવા પડશે અહિયાં શું કરીશ ઉફ નિશ્યાકો સુધવા પડશે તો સૌથી પહેલા આપણે કોને લઈશું આ બેનો લઈશું આ બેનો લઉં તો શું થઈ જશે અહિયાં બે થઈ જશે બાર મૂકી જોજો અને આ જો આ રો જો આ કટ થઈ જશે ને આ કટ થઈ જશે તો રહેશે શું બે એક અને શું રહેશે 4 5 બરાબર પછી હું કોને લઈશ આ ચારનો લઈશ તો શું થશે આ કટ થઈ જશે ને આ કટ થઈ જશે તો રહેશે કયા 3 1 અને 1 ને 5 રહેશે તો કયા રહેશે 3 1 અને 1 ને પાંચ રહેશે હવે કોનો લઈશ છ નો હવે હું છ નો લઉં તો આ કટ થઈ જાય અને આ કટ થઈ જજો આ બંને કટ થઈ જશે બરાબર તો રહેશે શું ત્રણ બે અને એક ચાર તો અહીંયા લખીશ ત્રણ બે અને એક ચાર જો આનો કટ કરીશ તો થઈ જશે શું આનો લઈશ તો આ કટ થઈ જશે રહેશે શું ત્રણ એક અને એક અને કરવાનો તમારે આટલું કરવાનું છે તો આ તમારો ઉપનિષ્ઠાત થઈ જશે બરાબર ને હવે આપણે એક લાસ્ટ પોઈન્ટ બાકી રહે છે આની અંદર જે છે તમારો ઈન્વર્સ બરાબર ને એ આપણે પછી જોઈશું જે ઇન્વર્સ છે વેસ્ટ શ્રેણીક છે ને એ આપણે પછી જોઈશું એના પછી ત્યાં હવે અહીંયા પૂરું કરીએ છીએ અને આપણે શું કરીશું આના થોડા એક્ઝામ્પલ કરીશું બરાબર બધા જેટલા અત્યાર સુધીમાં અમે જેટલા પણ શીખવાડ્યા છે એ બધાના એક્ઝામ્પલ જોઈશું હવે તમારે એક ક્વેશ્ચન કરવાનો છે નિશ્ચાક અને શ્રેણિકનો તપાસ શું છે નિશ્ચાકમાં હાર અને સ્તંભની સંખ્યા કેટલી હોય સરખી હોય અહીંયા કેવું છે શ્રેણિકમાં સરખી હોવી જરૂરી નથી નિશ્ચાક ઘટકોને બે ઓબિલિટીમાં દર્શાવવામાં આવે તમને પહેલા જ સમજાવી દીધો તો શ્રેણિકના ઘટકોને શું આ રીતે કોન્સમાં છગડિયા કાંસમાં કાંસમાં દર્શાવવામાં આવે છે બરાબર ને એક કિંમત હશે જયારે શ્રેણી કિંમત હોતી નથી અથવા હોય છે બરાબર ને નિશ્ચય કોઈ પણ એક હાર અથવા કોઈ એક સંખ્યા વડે ગુણવાથી તે નિશ્ચા કિંમતને તે સંખ્યા વડે ગુણ્યા બરાબર થાય છે આ શું છે પછી સમજાવી દઈશ અને શ્રેણીકના તમામ ઘટકોને એક અચાર સંખ્યા વડે ગુણવાથી તે શ્રેણિકને તે સંખ્યા વડે ગુણ્યા બરાબર થાય છે આપણે જયારે એક્ઝામ્પલ કરીશું ત્યારે તમને આઈડિયા આવી જશે તો આ એક ક્વેશ્ચન યાદ તમારે રાખવાનો છે કે નિશાક અને શ્રેણિકમાં શું તફાવત છે બરાબર ને હવે આપણે એના પછી આપણે એક પોઈન્ટ બાકી રહી જાય છે એ આપણે છેલ્લે કરીશું બરાબર હવે એક વસ્તુ અહીંયા એક પોઈન્ટ બીજો છે હવે અહીંયા જો તમને આ એકી સંખ્યામાં મળે ને એકી સંખ્યામાં તો તેમના ગુણાકારને અનુક્રમે આપણે શું કરવાનું ગુણાકારને અનુક્રમે પ્લસ માઇનસ પ્લસ ચિહ્ન આપવાનો ચિહ્ન આપવાનો ક્યારે જ્યારે એકી સંખ્યા હોય ક્રમ કેવો હોય તમારો એકી સંખ્યામાં હોય બરાબર ને પછી હું તમને જોઉં ક્રમ બેકી સંખ્યામાં હોય ને તો શું કરવાનું માઇનસ પ્લસ અને માઇનસ ચિહ્ન મૂકવાના હવે આ શું છે આપણે જોઈશું બરાબર ને જ્યારે આપણે જેમ જેમ એક્ઝામ્પલ આવશે જેમ કહું આ એકી સંખ્યા છે બરાબર તમારા ક્રમ કેવા છે એકી સંખ્યામાં છે બરાબર ને તો તમારા ક્રમ એકી સંખ્યામાં હોય ત્રણ બાય ત્રણ ને એવું હોય બરાબર ને તમારે શું કરવાનું છે એનો ગુણાકારને પ્લસ માઇનસ પ્લસ કરવાનો અને બેકી સંખ્યામાં હોય તો શું કરવાનું માઇનસ પ્લસ માઇનસ કરશું જેમ જેમ એક્ઝામ્પલ કરીશું એમ એમ તમને આઈડિયા આવશે તો અત્યાર સુધીમાં જે આટલું મેં કરાવ્યું છે એટલું બરાબર જોઈ લેજો તો નેક્સ્ટ હવે આપણે જે આગળ આગળ હશે એ આપણે જોઈશું ઓકે થેન્ક યુ